બે ગણિત ગમ્મત પાઠ પાંચ લેક્ચર બે કાલનો જે આપણે અધૂરો છે એ આગળ ચલાવીશું પેટર્નવાળો સંખ્યાની પેટર્ન હવે આપણે સંખ્યાની કેટલીક પેટર્ન જોઈએ દરેક પેટર્નની ખાલી જગ્યામાં યોગ્ય સંખ્યા પૂરો અહીંયા ખાલી જગ્યા બતાવી છે એક લખેલા છે બે લખ્યા છે નથી લખ્યા ત્રણ લખેલા છે ચાર છે નથી પાંચ લખેલા છે છ નથી સાત છે આઠ નથી તો અહીંયા આપણે શું લખીશું નવ લખીશું હવે અહીંયા વીસ લખેલા છે ત્રીસ લખેલા છે ચાલીસ પચાસ સાઠ સિત્તેર અહીંયા હવે શું આવશે એંસી હવે ત્રણ ત્રણની ગણતરી કરવાની છે અહીંયા ચોવીસ લખેલા છે તો ચોવીસમાં ત્રણ ઉમેર્યા સત્યાવીસ સત્યાવીસમાં ત્રણ ઉમેર્યા ત્રીસ ત્રીસમાં ત્રણ ઉમેર્યા તેત્રીસ તેત્રીસમાં ત્રણ ઉમેર્યા છત્રીસ છત્રીસમાં ત્રણ ઉમેર્યા તો કેટલા આવશે ઓગણચાલીસ અહીંયા આપણે લખીશું ઓગણચાલીસ હવે આવશે પાંચ પાંચની ગણતરી કરવાની તો અહીંયા પાંચ પાંચને પાંચ દસ દસને પાંચ પંદર પંદરને પાંચ વીસ વીસને પાંચ પચીસ પચીસને પાંચ ત્રીસ ત્રીસને પાંચ કેટલા લખીશું આપણે અહીંયા પાંત્રીસ પછી ચાલીસ ચાલીસને પાંચ પિસ્તાલીસ અહીંયા લખીશું આપણે પિસ્તાલીસ પિસ્તાલીસને પાંચ પચાસ અને પચાસને પાંચ પંચાવન અહીંયા લખીશું પંચાવન ટીટુ દેડકો બે સંખ્યા કૂદીને ત્રીજી સંખ્યાએ પહોંચે છે હવે ટીટુ ક્યાં જશે ટીટુ જ્યાં જશે તે સંખ્યા પર ગોળ કરો અહીંયા ટીટુ નામનો દેડકો છે આ એ બે સંખ્યા કૂદીને ત્રીજી સંખ્યા ઉપર જાય છે ત્રીજી સંખ્યા ઉપર જાય છે ત્યાં આપણે ગોળમીંડું કરવાનું છે અહીંયા બતાવેલી છે એક બે અને ત્રણ ઉપર અહીંયા ગોળ કર્યું છે બરાબર તો હવે આપણે આ બે સંખ્યા કૂદાવાની છે આ દેડકાને ચાર પાંચ તો અહીંયા છ ઉપર આપણે ગોળ કરીશું પછી સાત આઠ નવ ઉપર ગોળ કરીશું દસ અગિયાર બાર ઉપર ગોળ કરીશું તેર ચૌદ પંદર ઉપર ગોળ કરીશું સોળ સત્તર અઢાર ઉપર ગોળ કરીશું ઓગણીસ વીસ એકવીસ ઉપર ગોળ કરીશું બાવીસ ત્રેવીસ ચોવીસ ઉપર ગોળ કરીશું અને અહીંયા પચીસ લખેલા છે ટીટુ કૂદે અને દરેક દસમા પથ્થર પર પહોંચે છે પથ્થર પર સાચી સંખ્યા લખો હવે અહીંયા ગાડી દસ દસની ગણતરી કરવાની છે જુઓ અહીંયા અઢારમાં દસ ઉમેરીએ તો કેટલા આવે અઠ્યાવીસ અઠ્યાવીસમાં દસ ઉમેરીએ તો કેટલા આવે આડત્રીસ આડત્રીસમાં દસ ઉમેરીએ તો શું આવશે અડતાલીસ તો અહીંયા ખાનામાં ગોળ ખાનામાં લખવાનું અડતાલીસ અડતાલીસમાં દસ ઉમેરીએ તો અઠ્ઠાવન અઠ્ઠાવનમાં દસ ઉમેરીએ તો અડસઠ અડસઠમાં દસ ઉમેરીએ તો ઇઠ્યોતેર વાંચો અને ક્રમમાં શું આવશે તે લખો અહીંયા બોક્સ બનાવેલું છે બોક્સની અંદર શબ્દ લખેલો છે મન પછી લખ્યો છે નમ પાછો લખ્યો મન તો હવે અહીંયા ખાનામાં શું લખવાનું આવશે નમ તો અહીંયા બોક્સમાં આપણે લખવાનું નમ પછી મન પછી નમ પાછું મન પછી નમ એક બે ત્રણ તો આગળ શું આવશે ચાર પાંચ છ સાત આઠ બરાબર પછી દિવસ રાત દિવસ પછી અહીંયા રાત દિવસ રાત દિવસ રાત એક બે તો પાછું અહીંયા એક બે આગળ ઇઠ્યાસી સિત્યાસી સિત્યાસી અઠ્યાસી નેવ્યાસી નેવું એકાણું બાણું ત્રાણું અને ચોરાણું વીસ ત્રીસ ચાલીસ તો અહીંયા આવશે પચાસ સાઠ સિત્તેર એંસી અને નેવું આગળ ઓગણીસ ઓગણત્રીસ ઓગણચાલીસ તો અહીંયા ઓગણપચાસ ઓગણસાઠ ઓગણસિત્તેર ઓગણએંસી અને નેવ્યાસી બે પાંચ આઠ તો અહીંયા અગિયાર બે બે ઉમેરવાના છે ચૌદ સત્તર વીસ અને ત્રેવીસ પંદર વીસ પચીસ તો અહીંયા ત્રીસ પાંત્રીસ ચાલીસ પિસ્તાલીસ અને પચાસ અઢાર એકવીસ ચોવીસ તો શું આવશે સત્યાવીસ ત્રીસ તેત્રીસ
36 અને 39 52 54 56 તો આગળ 58 60 62 64 અને 66 આગળ 5 અ 6 બ 7 અ અહીંયા આપણે શું લખીશું 8 બ 9 અ 10 બ 11 અ અને 12 બ 85 75 65 તો અહીંયા લખીશું 55 45 35 25 અને 15 55 50 45 તો આગળ શું આવશે 40 35 30 25 અને 20 20 19 18 તો આગળના ખાનામાં લખીશું 17 16 15 14 અને 13 40 38 36 તો અહીંયા લખીશું આપણે 34 32 30 28 અને છેલ્લા ખાનામાં લખીશું 26 કેતુએ પાંદડા ભેગા કરીને કેટલીક પેટર્ન બનાવી છે અહીંયા પેટર્ન બનાવેલી બતાવી છે ચિત્રમાં જુઓ પાંદડાની કેવી એણે પેટર્ન બનાવી છે આ લાંબુ પાંદડું ગોઠવ્યું અને અહીંયા પીપળનું પાન છે આ જુઓ આ પ્રમાણેની પેટર્ન તમારે અહીંયા ગાડી આ અહીંયા ખાલી જગ્યા આપી છે ત્યાં ગાડી આવી પાંદડાની પેટર્ન અથવા દિવાસળીનો ઉપયોગ કરીને આવડે તો દિવાસળીનો ઉપયોગ કરીને પેટર્ન અહીંયા બનાવવાની છે પાઠ્યપુસ્તકની અંદર નમસ્તે બાળકો.